નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું તલાટીની પરીક્ષા માટે ગણિતના અગત્યના પ્રશ્નો જે અગાઉની પેપરમાં પૂછાયેલા છે. તો ચાલો શરૂ કરીએ. એનાથી પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાથી અમારા નવા અપલોડ થનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જશે. તો ચાલો શરૂ કરીએ. આ પેપર તલાટી કમ મંત્રી રાજકોટ જિલ્લામાં 12/2017 રોજ પૂછાયેલો છે. કુલ 100 માર્ક્સનો પ્રશ્ન છે, પણ મેં આ સોલ્યુશનમાં ફક્ત ગણિતના જ પ્રશ્નો અહીંયા લીધા છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. 8% લઈ કે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય? તો સાદા વ્યાજનું સૂત્ર છે આપણી જોડે આઈ બરાબર પી આર ટી છેદમાં 100, જ્યાં પી બરાબર મુદત, આર વ્યાજનો દર અને ટી છે સમય. સમય હંમેશા આપણે વર્ષમાં લેવો પડશે. આઈ બરાબર છે સાદું વ્યાજ. તો સાદું વ્યાજ આપણને આપેલું છે 1800 રૂપિયા. તો કિંમત મૂકશું, પીની કિંમત આપણે શોધવાની છે. તો 1800 બરાબર પી ગુણાકારમાં 8 ગુણાકારમાં 5 છેદમાં 100. તો છેદ ઉડાડતા અને સાદુરૂપ આપતા પીની કિંમત આવી જાય છે 4500. તો જવાબ આપણો થઈ જશે 4500 રૂપિયા. પ્રશ્ન નંબર 2. એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે. તો તે ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ છે. બાજુઓના માપ અમને અહીંયા આપણને આપેલા છે 6, 8 અને 10. તો બાજુઓના માપ આપણે અહીંયા દર્શાવતા 6, 8 અને મૂકીએ તો આ કાટકોણ ત્રિકોણ બની જશે. અને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણો બનાવતી બાજુઓના 2 વર્ગોનો સરવાળો ત્રીજા વર્ગના સરવાળા બરાબર હોય છે. તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. જો આ શરત અનુસરે તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એવું કહેવાય. તો અહીંયા 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, બંનેનો સરવાળો કરતા 100 મળે છે, જે 10નો વર્ગ છે, જે આપણને કિંમતમાં આપેલ છે. મતલબ આપેલ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે. પ્રશ્ન નંબર 3. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે, જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે. આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. જો એમાં એક કાટખૂણો હોય, કાટખૂણો મતલબ 90 ડિગ્રીનો ખૂણો, તો અહીંયા દર્શાવ્યું છે કે માપખૂણો એ માપખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર 180. હવે તેમાંથી ખૂણો બી તો કાટખૂણો છે, મતલબ ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 - 90 ડિગ્રી. તો જે ખૂણો એ અને ખૂણો સી એનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી થવો જોઈએ. મતલબ બંને ખૂણા કેવા હોવા જોઈએ? બંનેનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં ઓછું હોય તો જ બંનેનો સરવાળો 90 ડિગ્રી થાય. મતલબ બંને ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ હોવા જોઈએ. તો જવાબ આપણો થઈ જશે લઘુકોણ. ચોથો પ્રશ્ન છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહે છે. તો યાદ રાખજો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. તો વ્યાસ એ શું છે? એક પ્રકારની જીવા જ છે, પણ જે શું છે? વર્તુળની સૌથી મોટી જીવા, જેને વ્યાસ કહેવામાં આવે છે અને જે કેન્દ્રમાંથી પસાર થાય છે. અને યાદ રાખજો, ત્રિજ્યાનું મૂલ્ય વ્યાસ કરતાં અડધું હોય છે. આગળનો પ્રશ્ન છે, 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ખાલી જગ્યા કહે છે. બિંદુઓ 2 પ્રકારના હોય, સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ એટલે એક સીધી લાઇનમાં, તો આ સીધા બિંદુઓને જોડતા આપણને શું મળશે? એક રેખાખંડ મળશે. પણ અસમરેખ બિંદુઓ અહીંયા દર્શાવવામાં આવે છે નંબર 2માં. તો અસમરેખ બિંદુઓ અહીંયા છે એ, બી અને સી. તો 3 અસમરેખ બિંદુઓને જોડતા શું બને છે? એક ત્રિકોણ બને છે. તો યાદ રાખજો, 3 અસમરેખ બિંદુઓને જોડતા શું બને છે? એક ત્રિકોણ બને છે, જ્યારે સમરેખ બિંદુઓને જોડતા રેખાખંડ બને છે. આગળનો પ્રશ્ન છે, એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે? તો 70 મીટરની ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર મેદાન છે. ઋષિ એક જગ્યાએથી ચાલુ કરશે અને એક પૂરું ચક્કર લગાવશે, ત્યારે તે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપશે. તો આપણને ખબર છે વર્તુળનો પરિઘ બરાબર 2πr, જ્યાં પાઈ બરાબર 22/7. તો કિંમતો મૂકશું, 2 × 22/7 ગુણ્યા ત્રિજ્યા આપી છે 70. તો છેદ ઉડાડતા જવાબ આવી જશે, જવાબ તમે જોઈ લેજો, મેં સાદુરૂપ આપ્યું છે, 44 × 10 = 440 મીટર. તો જવાબ તમારો આવી જશે 440 મીટર. આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપતી વખતે એકમ ધ્યાનમાં રાખવો જરૂરી છે. મીટરની જગ્યાએ અહીંયા સેન્ટીમીટર પણ કરી શકે છે. 7મા નંબરનો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જવાબ આવી જશે અસમય સંખ્યા. તો સમય સંખ્યા, અસમય સંખ્યા કોને કહેવાય? એના માટે અમારા આગળના વિડીયો તમે જોઈ લેજો, જેમાં મેં વિસ્તૃતમાં સમજાવ્યું છે કે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. નંબર સિસ્ટમ નામનો જે વિડીયો છે એમાં આ માહિતી મેં આપેલી છે. પ્રશ્ન નંબર 8. એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 4 સેન્ટીમીટર થાય. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh, જે r બરાબર ત્રિજ્યા અને h બરાબર ઊંચાઈ. તો 2 × 22/7, ત્રિજ્યા 1 છે અને ઊંચાઈ 14 છે.
तो सादुरूप आपता जवाब आई जैसे 88 चौरस सेंटीमीटर। तमे वीडियो ने पॉज करीने सादुरूप जोई सको छो। तो जवाब छे 88 चौरस सेंटीमीटर। नवमा नंबरनो प्रश्न छे, कई संख्या सौथी मोटी छे? तो आपेल संख्यामांथी कई संख्या सौथी मोटी छे? तो ध्यानथी जोजो, 3.006 3.006 3.6 અને 3.06। तो जवाब थई जशे आपणो विकल्प नंबर 3 3.6। दसमा नंबर प्रश्न है, ए वत्ता बी आखा ना वर्ग नु विस्तरण खाली जगह छे? तो ए वत्ता बी आखा ना वर्ग नु सूत्र छे ए वर्ग वत्ता 2ab वत्ता बी नो वर्ग। एज रीतना ए माइनस बी नो आखा ना वर्ग, एनु पण सूत्र छे ए नो वर्ग ओछा 2ab वत्ता बी नो वर्ग। 11मा नंबर प्रश्न है, सौथी नानामां नानी प्राकृतिक संख्या कई छे? तो सौथी नानामां नानी प्राकृतिक संख्या 1 છે। ધ્યાન રાખજો 1 છે, 0 નથી, 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી। તો આના માટે પણ નંબર સિસ્ટમમાં મેં આગળ પણ વિડિયો બનાવ્યો છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, હોલ નંબર કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, તો એ વિડિયો આગળ તમે જોઈ લેજો। તો જવાબ આનો થઈ જશે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। 12મા નંબરનો પ્રશ્ન છે, વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા અંતરે આવેલા હોય છે? તો ત્રિજ્યાની વ્યાખ્યામાં તમને કહેવામાં આવ્યું છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુઓ સુધીનું અંતર એ શું છે, ત્રિજ્યા। તો અહીંયા આકૃતિમાં મેં દર્શાવ્યું પણ છે, ત્રિજ્યા r હોય, કેન્દ્રથી દરેક બિંદુઓનું અંતર સરખું હોય છે। તો વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે હોય છે? તો જવાબ આપણો થઈ જશે ત્રિજ્યા। તો આ 12 પ્રશ્નો હતા કે જે રાજકોટની એક્ઝામમાં પૂછાયેલા હતા। तो आ वीडियो तमे गम्यो होय तो वीडियो आ वीडियो ने तमे शेयर करो और अमारी चैनल ने सब्सक्राइब करो और आगर अपलोड थनार वीडियो नी नोटिफिकेशन मेळवा माटे अमारी चैनल ने सब्सक्राइब करो। आगर पण मैं गणित ने लगता प्रश्नों पेपर सॉल्यूशन ना रूपे रजू करीश। वीडियो जोवा माटे थैंक यू।